पार्किंसन्स हृदय रोग अने श्वासनी तकलीफ जेवी गंभीर रोग धरावता 40 थी वधु कोरोना दर्दीने डॉक्टर धवल गोशाए संपूर्ण सारवार आपी कोरोना मुक्त बनाव्या हता। समरस होस्टेलमां गंभीर रोगना दर्दीओ सारवार माटे दाखल थया होय जेઓનું ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં ડોક્ટર ધવલ ગોશાએ અગત્યની ભૂમિકા ભજવી હતી। અહેવાલ વિજય મુખાણા। લડુભાઈ ભાણભાઈ ખાચર, હું અહીંયા 5 દિવસથી એડમિટ છું। પહેલા વહેલા દાખલ થયો ત્યારે મને લેટ્રિન પ્રોબ્લેમ, બાથરૂમ પ્રોબ્લેમ, તો સ્ટાફે બહુ જ હેલ્પ કરી અને સ્ટાફ મને ઊભા ઊભા બધા હાજર અને મારી અવિરત સેવા કરેલ છે। ફેમિલી વગર પણ મને ફેમિલીનો અહેસાસ નથી મળતો, એસિસ ફેમિલી 100% ફેમિલી છે અહીંયા, અને હું ખુશ છું અને સારી ટ્રીટમેન્ટ મને મળે છે, સારું જમવાની વ્યવસ્થા છે અને સારું એવો માહોલ ઊભો થાય છે કે જે ઘરના સભ્ય હોય અને કોઈ પ્રોબ્લેમ નથી થવા દેતા, હાજર થાય છે, આપણે અવાજ કરી એટલે હાજર હોય છે માથે, અને બહુ અવિરત સેવા છે। મારું નામ હેમંત આચાર્ય છે, હું 1.5 દિવસથી હું અહીંયા છું અને અહીંના ઓફિસ એટેન્ડર છે એ સારી એવી સેવા કરે છે, એવું કે મને પાણી ભરી દે છે, પછી મને જો કંઈક ચક્કર કે એવું કંઈ આવતું હોય તો વોશરૂમ સુધી લઈ જાય છે અને બધું સારી રીતે મારું બેડ સરસ રીતે સંભાળે છે અને ઓફિસ એટેન્ડન્ટનું કામ અહીંનું બહુ સરસ છે, સહાય દેવ છે। મારું નામ નોતિયા રાશિદ છે, હું પેશન્ટ અટેન્ડન્ટ છું। મારે અહીંયા પેશન્ટને જમાડવાનું, બધું ધ્યાન રાખવાનું, પાણી પીરાવવાનું, ટોયલેટ લઈ જવાનું, હાલી ન આવે તો ચેરમાં બેસાડીને લઈ જવાનું અને સાફ સફાઈ રાખવાની, અમુક જમીનો શકતા હોય એને હાથેથી જમાડવાનું અને એના ઘરના કોઈ ફેમિલી મેમ્બર અહીંયા હોય નહીં તો એને ઘર જેવું લાગે એવી બધી અમારે વ્યવસ્થા કરવાની અને પેશન્ટ અહીંયા કાંઈ જાતે કરવાનું નહીં, બધું અમે કરીને આપી એ રીતના અમારે અહીંયા કરવાનું છે। ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર નીતિ સાવલિયા છું, સૌરાષ્ટ્ર કેન્સર કોવિડ સેન્ટરમાં હાઉસકીપિંગ પ્લસ પેશન્ટ અટેન્ડન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું। અમારી હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક પેશન્ટ અટેન્ડન્ટ પ્લસ હાઉસકીપિંગ સ્ટાફ અવેલેબલ હોય છે, જેમાં હું ડે ટાઈમમાં હોઉં છું। ડે ટાઈમમાં અમારે ત્યાં સૌરાષ્ટ્ર કેન્સર કોવિડમાં 8 વોર્ડ છે, ઈચ એન્ડ એવરી વોર્ડમાં અમે 2 હાઉસકીપિંગ સ્ટાફ રાખેલા છે અને 2 પેશન્ટ અટેન્ડન્ટ રાખેલા છે। પેશન્ટ અટેન્ડન્ટમાં 1 મેલ પેશન્ટ અટેન્ડન્ટ હોય છે અને 1 ફિમેલ પેશન્ટ અટેન્ડન્ટ હોય છે। હવે હાઉસકીપિંગનું ડ્યુટી હોય છે કે એમને ઈચ એન્ડ એવરી અવર ક્લિનિંગ કરતું રહેવાનું હોય છે, પ્લસ સિસ્ટરના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જે હેડ નર્સ હોય ગમે તે કોઈ મિસપ્લેસ વસ્તુ દેખાય કે ડર્ટ દેખાય તો એમનું ક્લિનિંગ કરવાનું હોય છે। બીજું કામ છે પેશન્ટ અટેન્ડન્ટ, કે પેશન્ટ અટેન્ડન્ટનું વર્ક, પેશન્ટ રિલેટેડ કોઈ બી અટેન્ડન્સની જરૂર હોય, જેમ કે પેશન્ટને ફીડ કરાવવું, પેશન્ટને યુ વોશરૂમ લઈ જવું છે, પેશન્ટના કપડાં ચેન્જ કરવા છે, કોઈ બેડ રિડન પેશન્ટ હોય તો એમને ડાયપર ચેન્જ કરવા, પ્લસ એમને યુરિન સ્ટોલ પાસ થઈ ગયા હોય તો એમના ક્લોથ ગંદા થઈ ગયા હોય, બેડશીટ ગંદી થઈ ગઈ હોય, બધું વર્ક પેશન્ટ અટેન્ડન્ટ અમારા કરતા હોય છે। ઈચ એન્ડ એવરી વોર્ડમાં ટોયલેટ બાથરૂમ ક્લિનિંગ માટે અમે 1-1 સર્વન્ટ રાખેલા છે કે જેને ઈચ એન્ડ એવરી અવર ટોયલેટ બાથરૂમનું ક્લિનિંગ કરી જ નાખવાનું કે જેથી કોઈ પેશન્ટની કમ્પ્લેન ના આવે, એમનું સ્પેસિફિક ડ્યુટી આપેલી છે કે એમને એ વર્ક જ જોવાનું હોય છે। પ્લસ રાઉન્ડ ધ ક્લોક અમારે SI અવેલેબલ હોય છે, 1 SI અમે રેડ ઝોનમાં રાખીએ છીએ કે જે અંદરના સ્ટાફનું મેનેજમેન્ટ કરતા હોય છે, 1 SI અમે ગ્રીન ઝોનમાં રાખેલા હોય છે અને 1 SI આઉટ ઓફ પ્રિમાઇસિસ સેલર અને ગાર્ડન એરિયા કે જ્યાં કોઈ બી જાતનું બાયોવેસ્ટ ના હોય, કોઈ બી કચરો હોય એ બધું એમને મેન્ટેન કરવાનું, પ્લસ બાયોવેસ્ટનું પ્રોપરલી ડિસ્કાર્ડ થાય છે કે નહીં, RMCની ગાડી પ્રોપરલી ટાઈમે આવે છે કે નહીં, એ બધું ડિસ્કાર્ડ કરવાની જ રિસ્પોન્સિબિલિટી આઉટર SIની હોય છે। નાઇટ શિફ્ટમાં પણ અમારો 1 SI અવેલેબલ હોય જ છે કે જે નાઇટનું બધું વસ્તુ હોય છે એનું મેનેજમેન્ટ એમને કરતું રહેવાનું હોય છે। થેન્ક યુ।